हरि ओम जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે નોટિસ અંગેના પત્ર વ્યવહારમાં પહેલો પત્ર એટલે કે કારણદર્શક નોટિસ વિશેનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આજના વિડિયોમાં નોટિસ અંગેના પત્ર વ્યવહારમાં બીજો પત્ર એટલે કે સ્વૈચ્છિક રાજીનામું અંગેના નોટિસ પત્રનો આપણે અભ્યાસ કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો, સવાલમાં ખાસ ધ્યાન આપજો, કારણ કે સવાલના આધારે તમને એ બાબત ખ્યાલ આવશે કે પત્ર લખનાર તરીકે આપણે કયા વ્યક્તિનું નામ દર્શાવવું અને પત્ર મેળવનાર તરીકે કોનું નામ દર્શાવવું। તો સવાલમાં આપેલ છે, શ્રી કેયુર પટેલ તેમની કંપનીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગે છે, આ અંગે રાજીનામાની નોટિસ આપતો પત્ર લખો। આપણે વિદ્યાર્થી મિત્રો, સવાલના આધારે બાબત તો પહેલી ખ્યાલ આવી જ ગઈ કે પત્ર લખનાર તરીકે આપણે કોનું નામ દર્શાવવાનું રહેશે, વ્યક્તિનું, કેયુર પટેલનું। તો જ્યારે પત્ર લખનાર તરીકે આપણે કોઈ વ્યક્તિનું નામ દર્શાવીએ તો એનું નામ અને એડ્રેસ કઈ બાજુ દર્શાવવાનું રહેશે, પત્રના પેજની જમણી બાજુ। પરંતુ અહીં એક બાબત ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આંતર વિભાગીય પત્ર અંગેમાં તમે કોઈ પણ બાબત વિશેનો પત્ર લખતા હો તો એ સમયે એ વ્યક્તિના ઘરના એડ્રેસનો ઉલ્લેખ કરવાનો નથી। એટલે કે જે વ્યક્તિ પત્ર લખનાર છે અથવા તો પત્ર મેળવનાર છે, એ વ્યક્તિ જે ધંધાકીય એકમમાં જે કંપનીમાં કાર્ય કરે છે એ કંપનીનું નામ અને એડ્રેસ દર્શાવવાનું રહેશે, વ્યક્તિના ઘરનું નામ અને એડ્રેસ દર્શાવવાનું રહેશે નહીં। તો જેમાં આપણે દર્શાવેલ છે સવાલના આધારે પત્ર લખનાર તરીકે કેયુર પટેલ, જે કેયુર પટેલ કઈ કામગીરી કરે છે, તો મશીન સુપરવાઇઝર તરીકે, એટલે કે મશીનોની દેખરેખ રાખવા અંગેની કામગીરી કરે છે, અને કઈ કંપનીમાં કરે છે, તો જેમાં જણાવેલ છે શ્યામ ઇન્ડસ્ટ્રીઝ। આ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવે છે, તો જેમાં વિસ્તાર દર્શાવેલો છે અમરોલી, અને અમરોલી વિસ્તાર કયા સિટીમાં આવે છે, તો કે સુરત સિટી। ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, જે ધંધાકીય એકમમાં પત્ર લખનાર વ્યક્તિ કેયુર પટેલ કામગીરી કરે છે એનું એડ્રેસ દર્શાવેલું છે, સિટીના નામના આધારે એનો 6 આંકડાનો પિનકોડ દર્શાવવાનો રહેશે, કે જેમાં સુરત સિટી છે તો પહેલા 2 આંકડા કયા દર્શાવવાના છે, 39, અને પછીના 4 તમે કોઈ પણ દર્શાવી શકો છો। પત્ર લખનારની આટલી સામાન્ય માહિતી દર્શાવ્યા બાદ એક લીટી છોડીને બ્રિટિશ પદ્ધતિ મુજબ તારીખમાં આપણે તારીખ દર્શાવ્યો છે 10મી નવેમ્બર અલ્પવિરામ 2019। અહીં વિદ્યાર્થી મિત્રો, મહિનાનું નામ અને વર્ષ સંપૂર્ણ લખવું, ટૂંકમાં લખવું નહીં। ત્યારબાદ પત્ર લખનાર તરીકે અહીં વ્યક્તિનું નામ દર્શાવેલું છે, તો એના નામના આધારે આપણે એનો કયો નંબર દર્શાવવાનો રહેશે, મોબાઈલ નંબર। પત્રના પેજની ડાબી બાજુ પત્ર લખનાર વ્યક્તિના નામના આધારે મોબાઈલ નંબર દર્શાવેલો છે, પ્લસ 91 કરીને કોઈ પણ 10 આંકડા, જેમાં અહીં છેલ્લા 4 આંકમાં આપણે ચોકડીની નિશાની કરેલી છે, કારણ કે જો તમે 10 આંકનો કોઈ મોબાઈલ નંબર દર્શાવશો તો એ મોબાઈલ નંબર અન્ય કોઈ વ્યક્તિનો સાચો હોઈ પણ શકે, જેથી કરીને છેલ્લા 3-4 આંકમાં તમારે ચોકડીની નિશાની કરો તો પણ ચાલે। ત્યારબાદ પત્ર લખનાર તરીકે વ્યક્તિનું ઈમેલ આઈડી દર્શાવ્યું છે નામના આધારે KURP, ત્યારબાદ 8@gmail.com। અહીં ઈમેલ આઈડી પત્રમાં દર્શાવો તો પણ ચાલે, ન દર્શાવો તો પણ ચાલે, પરંતુ આપણા દરેક પત્રના ફોર્મેટના આધારે આપણે ઈમેલ આઈડી દર્શાવી દેવું જોઈએ। આટલી બેઝિક વિગતો દર્શાવ્યા બાદ બ્રિટિશ પદ્ધતિ પ્રમાણે તારીખ લખ્યા પછી એક લીટી છોડીને પત્રના પેજની ડાબી બાજુ પત્ર મેળવનારનું નામ અને સરનામું લખવાનું છે। ભાઈ, પત્ર મેળવનાર તરીકે આપણે સવાલમાં કોઈ બાબત રજૂ નથી કરી, માત્ર એમ જ કીધું છે કે તેમની કંપનીમાંથી કંપનીનું નામ આપેલું નથી, તો આપણે કોઈ પણ ધંધાકીય એકમ કે કંપનીનું નામ દર્શાવવાનું રહેશે, જે આપણે અહીં ઉપર દર્શાવેલું હતું એ છે, જેમાં દર્શાવે છે મેનેજર શ્રી એટલે કે કેયુર પટેલ કોને પત્ર લખે છે, કે જે ધંધાકીય એકમમાં કાર્ય કરે છે એના મેનેજર શ્રી। ત્યારબાદ ધંધાકીય એકમનું નામ શ્યામ ઇન્ડસ્ટ્રીઝ, જે અહીં આપણે દર્શાવેલ છે, જે એડ્રેસ દર્શાવેલો છે અમરોલી સુરત, અને પિનકોડ જે દર્શાવેલો છે તે તેમને તેમ દર્શાવો। ત્યારબાદ એક લીટી છોડીને પત્રના સવાલના આધારે વિષય દર્શાવવાનો રહેશે, વિષયમાં આપણે લખેલું છે સવાલ પ્રમાણે સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા બાબત અંગે, સ્વૈચ્છિક નિવૃત્તિ અંગેની અરજી મંજૂર કરવા બાબત અંગે, દરેક વિષયમાં બાબત અંગે લખવું જરૂરી છે। એટલે કે કેયુર પટેલ ધંધાકીય એકમમાંથી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થવા માંગે છે, રાજીનામું મેળવવા માંગે છે, એ જે અરજી કરે છે અરજી ને મંજૂર કરવા માટે પત્ર લખે છે। ત્યારબાદ વિષય પછી એક લીટી છોડીને પત્રના પેજની ડાબી બાજુ સંબોધન દર્શાવવાનું છે। અહીં વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળના પત્રમાં
જ્યારે આપણે કારણ દર્શક નોટિસ દર્શાવેલી તેમાં પણ સંબોધન માટે અગત્યની બાબત દર્શાવી હતી કીધી હતી કે જ્યારે પત્ર લખનાર કોઈ ઉપરી અધિકારી હોય એટલે કે ઉપરી અધિકારી એના કર્મચારીને પત્ર લખે તો એ સમયે સંબોધનમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે શ્રીમાન અને જ્યારે કર્મચારી એના ઉપરી અધિકારીને પત્ર લખે તો સંબોધન તરીકે કયા શબ્દનો ઉપયોગ થશે સાહેબ છે તો આ પત્રમાં આપણે એ જ બાબતને ધ્યાનમાં રાખીને સંબોધન દર્શાવેલું છે એટલે કે પત્ર લખનાર તરીકે મશીન સુપરવાઇઝર જે કેયુર પટેલ છે એ તેમના મેનેજરને પત્ર લખે એટલા માટે સંબોધન તરીકે કયા શબ્દનો ઉપયોગ કર્યો આપણે સાહેબ શ્રી સંબોધન દર્શાવ્યા બાદ એક લીટી છોડીને પત્રના પહેલા પેરેગ્રાફમાં પત્ર લખનાર જે કેયુર પટેલ છે પોતાનો સામાન્ય પરિચય આપે છે અને પરિચય આપતા જણાવે છે કે હું છેલ્લા 12 વર્ષથી કેટલા વર્ષ 12 વર્ષથી આપની કંપનીમાં મશીન સુપરવાઇઝર તરીકે આપની કંપની એટલે કે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું કેટલા વર્ષથી 12 વર્ષથી મારા કાર્યકાળના શરૂઆતના વર્ષો આપની કંપનીમાં કાર્યકાળના શરૂઆતના વર્ષો એટલે કે પોતે જ્યારે ધંધાકીય એકમોમાં જોડાયા કોઈ કામગીરી કરવા માંડ્યા નોકરી કરવા માંડ્યા તો એ કાર્યકાળના શરૂઆતના વર્ષમાં આપની કંપનીમાં સારી રીતે પસાર કર્યા તે બદલ મને ખૂબ જ સંતોષ થાય છે ટૂંકમાં પત્ર લખનાર કેયુર પટેલ સામાન્ય પરિચય આપતા જણાવે છે કે હું છેલ્લા 12 વર્ષથી આપની કંપનીમાં એટલે કે શ્યામ ઇન્ડસ્ટ્રીઝમાં મશીન સુપરવાઇઝર તરીકેની કામગીરી કરું છું મારા કાર્યકાળના વર્ષોથી હું આપની કંપનીમાં જે કામગીરી કરી રહ્યો છું એ બદલ મને ખૂબ જ સંતોષ છે તો આમ પોતાનો સામાન્ય પરિચય આપ્યા બાદ એક લેડી છોડીને બીજા પેરેગ્રાફમાં કારણ દર્શાવવાનું છે કારણ એ દર્શાવવું બીજા પેરેગ્રાફમાં ખૂબ જ જરૂરી છે તો આ કારણમાં પત્ર લખનાર કેયુર પટેલ શું જણાવે છે કયા કારણથી સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવવા માંગે છે સ્વૈચ્છિક રાજીનામું મેળવવા માંગે છે તો જેમાં જણાવે છે મારા કૌટુંબિક અને અંગત કારણ છે અહીં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કર્યો વિદ્યાર્થી મિત્રો કારણમાં માત્ર એમ જ કીધું છે કે મારા કૌટુંબિક અને અંગત કારણસર હું સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માંગુ છું નોકરીની શરત મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા માટે 3 મહિના અગાઉ જાણ કરવી કરવાની હોવાથી અરજીની તારીખથી 3 મહિના અરજીની તારીખ એટલે કઈ તો જે તારીખે આપણે પત્ર લખીએ છીએ અરજીની તારીખ છે 10મી નવેમ્બર અરજીની તારીખથી 3 મહિના પછી મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી છે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કારણમાં દર્શાવે છે કે મારા કૌટુંબિક અને અંગત કારણસર હું આપની કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવવા માંગુ છું તેમજ આપની કંપનીના જે નીતિ નિયમો છે નીતિ નિયમો મુજબ કોઈ પણ કર્મચારી નિવૃત્તિ મેળવવા માંગતો હોય તો એ નિવૃત્તિની પહેલા જ્યારે નિવૃત્તિ મેળવવા માંગતો હોય એના 3 મહિના પહેલા અરજી કરવી જરૂરી છે અને એના માટે કહે છે કે અરજીની તારીખની અંદર 3 મહિના બાદ મને ફરજમાંથી મુક્ત કરવા વિનંતી એટલે કે મને નિવૃત્ત કરવા વિનંતી અને ત્યારબાદ બીજા પેરેગ્રાફ પછી એક લેડી છોડીને ત્રીજા પેરેગ્રાફમાં પત્ર લખનાર કેયુર પટેલ જણાવે છે કે મારા કાર્યકાળના વર્ષ દરમિયાન જે પીએફ છે ગ્રેચ્યુટી છે તેમજ અન્ય લાભો છે મને આપી દેવા વિનંતી કરો વિનંતી કરે છે મારી નોકરીના વર્ષ દરમિયાન એકત્ર થયેલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફ ગ્રેચ્યુટી તથા અન્ય લાભો મને ચૂકવી આપવાનો ઓર્ડર કરવા વિનંતી એટલે કે મેનેજરને જણાવે છે પત્ર લખનાર કેયુર પટેલ કે મેં જે 12 વર્ષ દરમિયાન આપના ધંધાકીય એકમમાં આપની કંપનીમાં નોકરી કરી છે મશીન સુપરવાઇઝર તરીકેની તો આ 12 વર્ષ દરમિયાન જે પણ પીએફ પ્રોવિડન્ટ ફંડ ગ્રેચ્યુટી અને કર્મચારી તરીકેના અન્ય જે લાભો મને મળતા હોય એ લાભો આપી દેવા માટેનો ઓર્ડર કરશો તમારા ઉપરી અધિકારીને ઓર્ડર કરશો એવી વિનંતી અને ત્યારબાદ એક લીટી છોડીને પત્ર લખનાર કેયુર પટેલ એમના મેનેજરને પત્ર લખે છે એના ઉપરી અધિકારીને પત્ર લખે છે એટલા માટે આભાર શબ્દનો ઉપયોગ કરેલો છે અને આભાર લખ્યા બાદ એક લીટી છોડીને પત્રના પેજની જમણી બાજુ ફરજિયાત દરેક પત્રમાં આપનો વિશ્વાસુ પત્ર લખનાર વ્યક્તિની સિગ્નેચર અને પત્ર લખનાર વ્યક્તિનું નામ કે જે અહીં આપણે પત્રની શરૂઆતમાં દર્શાવેલું હતું એ જ નામ પત્રના અંતમાં દર્શાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના દરેક પત્રમાં ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પત્ર લખનાર તરીકે કોઈ વ્યક્તિ હોય તો પત્રના અંતમાં એની સિગ્નેચર ને એનું નામ દર્શાવો તો ચાલે પણ જ્યારે પત્ર લખનાર તરીકે તમે કોઈ પેઢી કંપની કે સંસ્થાનું નામ પેજની વચ્ચેના ભાગમાં દર્શાવેલું હોય તો એ સમયે
પત્રના અંતમાં આપનો વિશ્વાસુ ત્યારબાદ કંપની વતી જે વ્યક્તિ પત્ર લખે છે એની સિગ્નેચર એનું નામ એની પોસ્ટ અને છેલ્લે કંપનીનું નામ દર્શાવવું ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે નોટિસ અંગેના બે પત્રો વિશેનો અભ્યાસ કર્યો પહેલો પત્ર હતો કારણ દર્શક નોટિસ અને બીજો પત્ર આજનો પત્ર છે સ્વૈચ્છિક રાજીનામું અંગે નોટિસ પત્રનો આપણે અભ્યાસ કર્યો હવે પછીના વિડિયોમાં આપણે જે આંતરવિભાગીય પત્ર વ્યવહારની બીજી બાબત છે બીજું સ્વરૂપ છે પરિપત્ર એના વિશેની માહિતી મેળવીશું તેમજ તેના પત્રો વિશેનો અભ્યાસ કરીશું હરિ ઓમ વિદ્યાર્થી મિત્રો